હાર્દિક પટેલ ઉપર હુમલો કરનાર ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા છે અમિત શાહના ઇશારે અને ગુજરાત ભારતીય જનતા પાર્ટીના જીતુભાઈ વાઘાણીના કહેવાથી આ હુમલો થયો છે એવી સ્પષ્ટ માહિતી અમારી પાસે છે. હાર્દિક પટેલની હાઇટ જે પ્રકારે વધી રહી છે, જે પ્રકારે નીતિનભાઈ કહેતા હતા કે 2017 પછી હાર્દિક ગોઈતો નહીં જડે, એની જગ્યાએ નીતિનભાઈ ગોઈતા ન જડતા ચૂંટણીમાં, અને હાર્દિક પટેલ ભારતનો ત્રીજા નંબરનો સ્ટાર પ્રચારક થઈ ગયો છે, ત્યારે આ યુવાનની હાઇટ જોઈને ભારતીય જનતા પાર્ટી ગોફલાઈ ગઈ છે. તમે જોઈ રહ્યા છો ગુજરાતની અંદર વિજય રૂપાણીની સભા હોય કે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષની સભા હોય, આ બધી ફેલ જઈ રહી છે, ત્યારે હાર્દિકની સભામાં સ્વયંભૂ લોકો ઉમટી રહ્યા છે. આ જોઈને ભારતીય જનતા પાર્ટી હાડ ભારી ગઈ છે અને હાર્દિકથી ગોફલાઈ ગઈ છે, એટલે આવા હુમલા કરાવે છે. અમિત શાહના ઇશારે ભૂતકાળમાં પણ હાર્દિક પટેલની હત્યા કરાવવાના ષડયંત્રો બની ચૂક્યા છે, પરંતુ પોલીસ તંત્ર ભારતીય જનતા પાર્ટીનું હોવાથી આ વાત બહારે આવતી નથી. આજે પણ ક્યાંક ને ક્યાંક હાર્દિકની હત્યા કરવાનો જ એક પ્રકારનો કોશિશ હતી, પરંતુ એમાંથી હાર્દિક પટેલ સુરક્ષિત બચી ગયા છે. જે માણસે આ પ્રકારનું કૃત્ય કર્યું છે ને, હું વિનંતી કરું છું કે લોકશાહીનું સ્તર નીચું ના લાવે, ભારતીય જનતા પાર્ટી લોકશાહીને ઠોકશાહીમાં પરિવર્તિત કરવાની કોશિશ ના કરે, ન તો ગુજરાતમાં આજથી અમે ચેલેન્જ કરીએ છીએ કે એક પણ સભા જો અમે ધારીએ ને તો ભારતીય જનતા પાર્ટીની થાય નહીં, અને ધારીએ તો એક પણ ભારતીય જનતા પાર્ટીનો નેતા લુગડા હાજા લઈને જાય નહીં, પરંતુ અમે નથી ઈચ્છતા ગુજરાતમાં અશાંતિ થાય. ભારતીય જનતા પાર્ટી ઈચ્છે છે કે મતદાન ઓછું થાય, ગુજરાતમાં અશાંતિ ફેલાય, પરંતુ હું ભારતીય જનતા પાર્ટીના નેતાઓને કહેવા માગું છું કે પાટીદાર સમાજ અને પાસ સમિતિ એવું ઈચ્છતી નથી કે ગુજરાતની અંદર અશાંતિ થાય, અને હું તમામ યુવાનોને વિનંતી કરું છું કે આ કૃત્યને ભૂલી અને આપણે આપણા મૂળ મકસદ ઉપર, ભારતીય જનતા પાર્ટીને હરાવવાના મકસદ ઉપર કામે લાગી જાય, અને કોઈ પણ યુવાન આ લોકશાહી પર્વની અંદર એવું કૃત્ય ના કરે, કાયદો હાથમાં ના લે કે જેથી કરીને મતદાનને અસર થાય. અને જે માણસે આ કૃત્ય કર્યું છે એનો 23 તારીખ સાંજે 5 વાગ્યા પછી હિસાબ ઈટનો જવાબ પથ્થરથી આપી દેશું. મનોજભાઈ, જે આજે સાંજે જે હાર્દિક મોરબી સભાને સંબોધવાના છે અને સવારે હુમલો થયો છે, તો તેમાં મોરબી તરફથી પાસ ટીમ શું કરશે? હું એક સરકારને અને મોરબી જિલ્લાના પોલીસ તંત્રને વિનંતી કરું છું કે કડક સુરક્ષા બંદોબસ્ત રાખે, અને જો ભૂલે ચૂકાઈ આવી પ્રકારની કૃત્ય ભારતીય જનતા પાર્ટીના ઇશારે કોઈ વ્યક્તિએ કર્યું તો એનો અંજામ મોરબીની અંદર શું આવે એ ભૂતકાળમાં તમે જોઈ ચૂક્યા છો. પણ મોરબીની અંદર માઇનો લાલ એવો કોઈ પેદા નથી થયો કે હાર્દિક પટેલ ઉપર આંગળી પણ ચીંધી શકે, અને હું જાહેરમાં કહું છું કે જો આવું પ્રકારનું કોઈ કૃત્ય કરશે તો આંગળી ચીંધવાનો અંગૂઠો કાપવાની પણ પાસ ટીમમાં તાકાત છે.